तो गीर सोमनाथ में बिपरजॉय संकट ने लईने केन्द्र सरकार सज्ज छे। केन्द्रीय प्रधान महेन्द्र मुंजपरा वेरावल अने सोमनाथ की मुलाकाते वेरावल अने सोमनाथ में असरग्रस्त विस्तारों की समीक्षा करशे। गीर सोमनाथ जिल्ला में कोई पण प्रकार की मुश्किली नथी तेम मुंजपरानु निवेदन। वावाझोड़ानी दिशा जोता ओछी असर थशे तेवो पण दावो कर्यो। लोकोने तंत्रनी सूचनानु पालन करी सावचेती राखवा पण केन्द्रीय प्रधाननी अपील। खाते અમારી સાથે જોડાયા છે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા સાહેબ, સીધી તેમની સાથે વાત કરશું। શું આયોજન હોઈ શકે જ્યારે તમે ખાસ અહીંયા લોકોને મુશ્કેલી ન પડે વાવાઝોડાને લઈને ત્યારે આવ્યા છો? ત્યારે સૌથી પહેલા તો આ કુદરતી સંપદા ટાઈમે TV9 ચેનલ દ્વારા લોકોને ઉપયોગી થવા માટે જે અભિયાન આદર્યું છે એના માટે તમારી ચેનલ હું અભિનંદન આપું છું। હું છેલ્લા ગઈકાલથી અહીંયા જે બિપોરજે વાવાઝોડા માટે એની સમીક્ષા કરવા માટે આવ્યો છું અને અહીંયા હોસ્પિટલની મુલાકાત લીધી, રાહત છાવણીઓ જે છે આપણી એની પણ મુલાકાત લીધી અને વહીવટીતંત્ર અને અમારી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી અને સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સાથે મેં મુલાકાત કરી અને અત્યારે હાલમાં પરિસ્થિતિ અહીં કંટ્રોલમાં છે અને ખાસ કરીને જે કંઈ વાવાઝોડાની છે એ દિશા છે એ થોડી ઘણી હવે ઉત્તર દિશા તરફ જઈ રહી છે અને ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે હાલમાં એવું લાગી રહ્યું છે કે નુકસાન ઓછું થશે અને વહીવટીતંત્રના કામથી મને આજે સંતોષ છે અને સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લોકો સાથે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે એનો પણ મને કેટલા લોકોનું સ્થળાંતર થઈ શકે આ સમગ્ર હોસ્પિટલને લઈને શું આયોજન? કારણ કે આ તો વાવાઝોડું છે સાહેબ, ગઈ વખતની તાવતીની વાત કરીએ તો દિશા અલગ હતી અને ભાવનગર સાઈડ અથડાણ હતું, આવું થાય તો એરેન્જમેન્ટ વ્યવસ્થા શું, હોસ્પિટલને લઈને વ્યવસ્થા શું કરી શકાય? એના માટે અત્યાર સુધીમાં 1600થી વધારે લોકોનું સ્થળાંતર રાહત છાવણીઓમાં કરવામાં આવ્યું છે અને ગઈકાલે એ તમામ લોકોને હું મળ્યો હતો, એમાં સગર્ભા બહેનો નાના બાળકોને પણ મળ્યો અને એમને પણ સારી સુવિધા મળી રહે અને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે। સાથે સાથે મેં જે અહીંની સિવિલ હોસ્પિટલ છે એની પણ મુલાકાત લીધેલી અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર સાહેબ અને તમામ સ્ટાફ સાથે મુલાકાત કરી અને એમની જે સગવડતા છે એનાથી પણ મને સંતોષ થયો છે, કારણ કે ડૉક્ટરો એ લોકોએ 24 કલાક ડ્યુટી કરી દીધી છે, સ્ટાફની પણ રજાઓ કેન્સલ કરી છે। આ હતા કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાજી સાહેબ, તેમનું સ્પષ્ટ કહેવું છે કે લોકો સાવચેત રહે અને જો વાત કરવામાં આવે ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સમગ્ર વિસ્તારની તો અત્યારે એવું કહી શકાય કે ઝીરો કેઝ્યુલિટી રહે તેના માટે તંત્ર દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન કરવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની લોકોને મુશ્કેલી ન પડે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રીઓ અત્યારે ખડે પગે છે। અજીત ગઢવી, TV9 વેરાવળ।